સાયલા તાલુકાના ધારા ડુંગરી અને બ્રહ્મપુરી સહિતના 4-5 ગામોના લોકોને ભોગાવો નદી પર બેઠા પુલથી ચોમાસામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. તંત્ર પાસે વહેલી તકે ઊંચો પુલ બનાવવા માંગણી કરવામાં આવી. સાયલા તાલુકાના છેવાડાના ગામોની નજીક ચોટીલા સેન્ટર સાથે જોડતો એકમાત્ર રસ્તામાં ભોગાવો નદી પર બેઠો પુલ બનાવેલો છે, જે ચોટીલા વિસ્તારના ગામોમાં વરસાદ પડતા જ પુલ પર કેડ સુધી પાણી વહેતા અવરજવર બંધ થઈ જાય છે. બીમાર લોકોને સારવાર માટે ચોટીલામાં જવા માટે પાણીનું સ્તર નીચું ઉતરે એની રાહ જોવી પડે છે. તે ઉપરાંત 3-4 ગામના શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ ભણવા માટે જાનના જોખમે બેઠા કોઝવે પરથી પોઠણ સુધીના પાણીમાંથી પસાર થવું પડે છે. આ રસ્તામાં ઠેર ઠેર ફૂટફૂટના ખાડા પડી ગયા છે, જેમાં અકસ્માતનો ભય અને પગ લપસતા સીધા જ ભોગાવોમાં તણાઈ જવાનો ભય રહેલો છે. શું તંત્ર કોઈ ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે પછી ગ્રામજનોની રજૂઆત તંત્રના બહેરા કાને સંભળાતી નથી તેવું લોકો રોષભેર જણાવી રહ્યા છે. સરકારી તંત્ર કે ધારાસભ્ય ઝડપથી ભોગાવો નદી પર ઊંચો પુલ બનાવવામાં આવે તેવી રજૂઆત વણકીના સેવાભાવી આગેવાન રામભાઈ સેટાણીયા દ્વારા મીડિયા મારફતે માંગ કરવામાં આવી છે. જગદીશી ઝાલા, ZSTV, ચોટીલા. ભોગાવો નદીના કારણે પાણી એટલું બધું ભરાય છે કે જેથી અમે લેડીઝ લોકો અહીંયાથી જઈ શકતા નથી. જો જઈએ તો ખાડામાં પડી જવાની ભીક લાગે છે. પડી જવાથી એક વખત તો સળિયો પણ પગમાં વાગી ગયેલો છે બરાબર. જેને અમે સોશિયલ મીડિયા મારફતે કહેવા માંગીએ છીએ કે આ ધ્યાનમાં લેવામાં આવે આ વસ્તુને, એના માટે કંઈક પુલ બનાવવામાં આવે કે કંઈક પછી એના માટે કંઈક અનુકૂળ પગલાં લેવામાં આવે, જેથી શિક્ષક વર્ષે ચોમાસામાં પાણી આવતા અવર જવરમાં બહુ તકલીફ પડે છે. ભોગાવો નદીની અંદર ખાડા પડી જાય છે, તેથી પગ લપસાઈ જવાની અથવા તો ફસાઈ જવાની કે ભાગી જવાની બહુ બીક રહે છે. અને આગળના 3-4 ગામોમાં પણ તમામ લોકોને વાહન વ્યવહાર અને અવર જવરમાં બહુ તકલીફ પડતી હોવાથી આ માધ્યમથી તંત્રને કહેવા માગીશ કે જલ્દીથી જલ્દી અહીં